દિલ્હીમાં સીએએ અને એનઆરસીના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનો પાછળ અફઘાનિસ્તાન મોડ્યુલ આઈએસ આતંકી કનેક્શન હોવાનું સામે આવ્યું છે, જે અંતર્ગત દિલ્હી પોલીસે રવિવારે ઇસ્લામિક સ્ટેટ ખોરસાન પ્રોવિન્સ મોડ્યુલથી જોડાયેલા કાશ્મીરી દંપતીની ધરપકડ કરી છે. જામ્યાનગરથી જહાજેબ સામી અને હિંદા બશીર બેગની ધરપકડ કરાઈ છે. તેઓ શ્રીનગરના રહેવાસી છે. બંને સીએએ વિરુદ્ધ પ્રદર્શનનો ઉપયોગ મુસ્લિમ યુવાઓની ઉશ્કેરણી કરીને આતંકી હુમલા માટે કરવા માંગતા હતા. પોલીસે તેમની પાસેથી ઇલેક્ટ્રોનિક ગેઝેટ અને જિહાદી દસ્તાવેજો કબજે કર્યા છે. આ લોકો અફઘાનિસ્તાનમાં આઈએસકેપીના ટોપ લીડર્સ સાથે સંપર્કમાં હતા. ભારતીય ગુપ્તચર એજન્સીઓને જહાજેબ આતંકી સંગઠનો સાથે જોડાયેલો હોવાની જાણકારી મળી હતી. ઇસ્લામિક સ્ટેટ ખોરસાન પ્રોવિન્સ અફઘાનિસ્તાનમાં આઈએસઆઈએસનું એક સંગઠન છે. એવી આશંકા હતી કે જહાજેબ ફિદાઈન હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતો. તેના માટે તેણે હથિયારો પણ એકત્ર કરવાનું શરૂ કરી દીધું હતું. અત્યારે તેની ગતિવિધિઓ ઇન્ટરનેટ દ્વારા આતંકી સંગઠનોના પ્રચાર સુધી સીમિત હતી. તે આઈએસકેપીને જમ્મુ કાશ્મીર બહાર સમગ્ર દેશમાં ફેલાવવા માંગતો હતો. જહાજેબ સામીની પત્ની હિના બશીર બેગ પણ સોશિયલ મીડિયા પર આઈએસનું સમર્થન કરતા હેન્ડલ પર સક્રિય હતી. તે આતંકી પ્રવૃત્તિઓ માટે યોગ્ય લોકોની ઓળખ કરવામાં ઉત્પ્રોત હતી. પ્રાથમિક પૂછપરછમાં જહાજેબે જણાવ્યું કે તે આઈએસની મેગેઝીન સ્વાત અલ હિંદના ફેબ્રુઆરી એડિશનને પ્રકાશિત કરવામાં સામેલ હતો. તેમાં સીએએનો વિરોધ કરનારા લોકોને જેહાદી રસ્તો અપનાવવાની હાકલ કરવામાં આવી હતી. આ મેગેઝીનને 24 ફેબ્રુઆરીએ ઓનલાઈન પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેમાં લખ્યું હતું કે લોકતંત્ર તમને બચાવી નહીં શકે,